રાજ્ય સરકારના મંત્રી હવે સંસદ બન્યા છે, અને સાહેબ પહેલો એવો કામ સંસદમાં ગયા પછી શું હશે તમારું? મિત્રો, સંસદમાં જ્યારે જવાનું છે ત્યારે વાત તો એવી કે સંસદમાં મારા નિર્ધારિત કાર્યક્રમો હોય, પણ જ્યારે જિલ્લાના હિત માટે જે નરેન્દ્રભાઈએ પોલિસીઓ નક્કી કરી છે, નરેન્દ્રભાઈ જે રીતે આગળ વધી રહ્યા છે, જિલ્લાના વિકાસ માટે જે કંઈ કરવાનું થાય, નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને દિલ્હી ગયા પછી પણ જિલ્લાના હિતમાં ખૂબ કામ કર્યું છે. ખેડૂતો માટે, પશુપાલકો માટે, ગરીબો માટે ઘણું કામ કર્યું છે, અને એમાં પણ હવે જે કંઈ કરવાનું છે, ક્યાંક એગ્રોબેઝ આધારિત ઇન્ડસ્ટ્રી, યુવાનોને રોજગારી, આ મિત્રો જે કંઈ છે અને અગ્રીમતા બધાએ ભેગા રહીને આપશે. જીતનો શ્રેય કોને આપો છો? જીતનો શ્રેય મિત્રો સમગ્ર દેશની પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીને લક્ષ્યમાં રાખીને મિત્રો આ જંગી બહુમતી આપી છે. કોઈની કલ્પના નથી. ગયે વખતે આપણે મિત્રો જે વાત કરતા હતા કે 2014ની આ વખતે તો મિત્રો વાવાઝોડું હતું, અને આ વાવાઝોડામાં જેમ સમગ્ર દેશે જે સપાયો છે, એમાંય પણ આપણી ચૂંટણીનો શ્રેય નરેન્દ્રભાઈના હાથમાં જાય, પણ સાથે સાથે મારા પાર્ટીના કાર્યકરોની અથાગ મહેનત, પરિશ્રમ, શુભચિંતકો, સમાજના સામાજિક અગ્રણીઓ, આ બધાએ પણ જે મિત્રો કામ કર્યું છે, એટલે સમાજના અગ્રણીઓને આ પણ નરેન્દ્રભાઈના પ્રેમ માટેની લાગણી થકી મિત્રો કામ કર્યું છે, આ બધાને મારી જીતનો શ્રેય જાય છે. આ જીત આગેવાનોની, પાર્ટીના કાર્યકરોની, શુભેચ્છકોની છે, અને આ બધાનો શ્રેય નરેન્દ્રભાઈના ભાગ. આ તો આપણી સાથે પરબતભ ચોક્કસપણે કહ્યું છે કે આજે જીત છે એ જીત એ લોકોની છે, એ જીત છે એ નરેન્દ્ર મોદીની જીત છે. કિશોર તુવર, ન્યૂઝ પોઈન્ટ, બનાસકાંઠા.